वडोदरा शहेरना तांदलजा विस्तारना तांदलजा सोसायटी संगठन द्वारा विस्तारना बिस्मा रोड रस्तानी समस्याने लईने असफाक मलिकनी आगेवानीमां पालिका खाते मोर्चो लई जई आवेदनपत्र आपवामां आव्युं हतुं। तांदलजा विस्तार में आश्रे 300 थी वधारे सोसायटी आवेली छे, जेमा 15,000 जेटला परिवारों वसवाट करे छे अने पालिका ने 25 करोड़ रुपया टैक्स पण चूकवे छे, ते छता आ विस्तारना विकासना नामे ओरमायु वर्तन करवामां आवी रह्युं छे। तमाम सोसायटी अने मुख्य मार्गो बिस्मार हालतमां जोवा मळ्या छे। पालिका ने वारंवार रजूआत करवा आववा छता कोई पण निराकरण न आवता आजरोज विस्तारना तमाम अग्रणीओ भेगा थई पालिका कचेरी खाते म्युनिसिपल कमिश्नर ने आवेदनपत्र आपवा पहोंच्या हता, ज्यां म्युनिसिपल कमिश्नर न मळता डेप्युटी म्युनिसिपल कमिश्नर सुधीर पटेल ने आवेदनपत्र आपी रजूआत करी हती अने जो थोड़ा समयमां आ मामले योग्य निराकरण नहीं आवे तो आंदोलन करवानी चीमकी पण स्थानिको द्वारा उच्चारवामां आवी हती। पालिकाथी जो कामगीरी न थती होय तो समग्र विस्तारनो वेरो पालिकामां जमा न करावी अने जाते विस्तारना विकास माटे वेराना पैसा वापरवानी चीमकी पण उच्चारी हती। आजे तांदलजा विस्तारनी अंदर छेल्ला 15 वर्ष उपरांतना समयथी कोईपण रोड रस्ता बनावानी कामगीरी थती नथी। बनावामांनी मान लो कामगीरी थोड़ी चालू करी होय ते बी ठींगड़ा ठूंगड़ी थाय, आखो जे रोड कायदेसर जे रीते बनवानी प्रक्रिया छे प्रमाणे बनावानो ते आज दिन सुधी बन्यो नथी। हाल में एक रोड बनियो तो जे नवो टीपी रोड बनियो अर्थअर्टिका 4 रस्ता थी सनफार्मा सुधीनो रोड किस्मत चौकड़ी थई, तो ए रोड 2017 में बनावामां आव्यो। हवे 2017 में बनाव्यो 5 वर्ष माटे तो कायदेसर कॉन्ट्राक्टरनी रिस्पोन्सिबिलिटी होय छे के रोड व्यवस्थित रीते बनावे, परंतु आ 5 वर्षनी अंदर ए रोडनी हालत एवी खराब थई गई छे के अत्यारे ए रोड उपर जाओ तमे तो तमारे ए रोड परथी जता गाड़ी लेने जाओ ने बाइक लेने तो कमर दुखनो दुखावो पैदा थई जाय, ए प्रकारनी परिस्थिति छे। गाड़ी लेने पण जई शकाय एवी परिस्थिति नथी, एटलो खराब एटला ऊंडा ऊंडा खाड़ा छे। ए तमाम बाबतोनी अमे आजे रजूआत करी छे अने ए बधी रजूआतो अमे फोटो सहितनी एक पीपीटी बनाईने कमिश्नर साहेबने रजूआत करवा आव्या हता, डेप्युटी कमिश्नर साहेब एसके पटेल साहेबने आपी छे। अत्यारे अमे लोकोए अमारी मांगणी एक ज छे કે તાંદલજા વિસ્તારને જોડતા જેટલા પણ મુખ્ય રસ્તાઓ છે તમામ રસ્તાઓ ખૂબ જ ખસ્તા હાલતમાં બિસ્માર હાલતમાં છે અને એ રોડ બનાવવામાં આવતા નથી। અર્થઅર્ટિકા 4 રસ્તાવાળો જે રસ્તો છે એ રસ્તામાં ભ્રષ્ટાચાર થયું છે એની તપાસ થવી જોઈએ અને એ રોડ ફરીથી બનાવવામાં આવવો જોઈએ। અર્થ કિસ્મત ચોકડીથી જે એકતાનગર ફાતિમા હાઇટ્સ તરફ જતો રસ્તો છે એ રસ્તો બનાવવાની કામગીરી હાલ બંધ પડી ગઈ છે, એ વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે કાયદા કોન્ટ્રાક્ટના ધારાધોરણો મુજબ એ રોડ બનાવવામાં આવે। ત્રીજી વાત, તાંદલજા ગામના જોડતો રસ્તો જે જેપી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામનો રસ્તો, એ રસ્તો પણ હજુ આજ દિન સુધી 5 વાર મંજૂર કરવામાં આવ્યો, 5 વાર બજેટમાં લીધો પણ આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી। એટલે એ રસ્તો વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે। રાજવી ટાવરથી તાંદલજા ગામ તરફનો રસ્તો, પત્રકાર 4 રસ્તા સુધીનો રસ્તો જે હાલમાં થોડાક સમય પહેલાં થોડું કાર્પેટિંગનું કામ કર્યું હતું અને પાછું હમણાં ગટરના કામે આખું રોડ ખોદી નાખ્યો છે, એટલે એ રસ્તો ફરીથી જે હતો એ જ પરિસ્થિતિમાં થઈ ગયો છે અને ખૂબ જ ખરાબ હાલત છે। એટલે આ તમામ રસ્તાઓની કામગીરી થઈ નથી અને એ કામગીરી વહેલામાં વહેલી તકે થાય, જો કામગીરી નહીં થાય તો આગામી દિવસોની અંદર તાંદલજા વિસ્તારની સોસાયટી સમિતિ જે છે એ સોસાયટી સમિતિઓ ભેગા મળીને સોસાયટીઓએ નક્કી કર્યું છે કે તાંદલજા વિસ્તારમાંથી વેરા બંધ કરી દેવામાં આવશે। આખા વિસ્તારમાંથી અંદાજિત 25 કરોડ જેટલો વેરો જાય છે વાર્ષિક, તો જો 25 કરોડનો વેરો જતો હોય, વિદેશમાં વિદ્યા અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળશે ઉજ્જવળ તક। વિદેશમાં ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની છે માત્ર એક સારો વિકલ્પ। અનેક વિદ્યાર્થીઓએ કંપનીના માધ્યમથી આજે કેનેડા, યુકે, યુએસએ, યુરોપ તથા યુએઈ જેવા વિદેશમાં રહીને કરી રહ્યા છે અભ્યાસ। સ્ટુડન્ટ વિઝા, પીઆર વિઝા, વર્ક પરમિટ વિઝા સહિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની કરી રહી છે। કંપનીના નિષ્ણાંત અને અનુભવી કર્મચારીઓ દ્વારા એજ્યુકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત અનેક શૈક્ષણિક સેવાઓ આપવામાં આવી રહી છે। અનેક વિદ્યાર્થી અને લોકોના જીવનમાં ખુશાલી અને સફળતા આપવામાં સંસ્થા નિમિત્ત બની છે, તો આવો
ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની ખાતે અને સંસ્થાના ઉત્તમ માર્ગદર્શન હેઠળ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ અપનાવો. અમારું સરનામું છે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની, 6A 6B 6th ફ્લોર, નેપચ્યુન ટાવર, નિયર SS મોબાઈલ, BPC રોડ, અલકાપુરી, વડોદરા. કોલ 8347 22